હા ગયા લેક્ચરમાં આપણે ભાગ એકમાં કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું તેના વિશે આપણે ચર્ચા કરેલી એને એકવાર આપણે રિવિઝન કરી નાખીએ તો કુદરતી અને કૃત્રિમ ખાતર એમાં સૌથી પહેલાં આપણે ખાતર કોને કહેવાય તેની વાત કરેલી હતી બરાબર કે ખાતર કહેવાય ક્યારે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે તેને ખાતર કહે છે અને એના બે પ્રકાર છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર ત્યારબાદ આપણે પ્રવૃત્તિ જોઈ લઈ બરાબર છે ઓકે ત્યારબાદ આપણે ખાતરની વાત કરેલી ખાતરની અંદર કયા કયા ઘટકો આવે તેની આપણે ચર્ચા કરેલી હતી બરાબર અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે તેની આપણે ચર્ચા કરેલી હતી અને આની અંદર વર્મી કમ્પોસ્ટ ખાતર બરાબર વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયા ખાતર એમ કરી તરીકે ઓળખાય છે તો અળસિયા ખાતર એ કેવું દેખાય છે હવે આપણે ચાલુ કરીએ અળસિયા ખાતર જો આ રીતનું આવે દેખાયું જે અળસિયા મેં તમને વાત કરી અડસિયા તો માટીને ખાય છે અને એ પોતાનો જે કચરો બહાર પડે છે એ સેન્દ્રીય ખાતર તરીકે બહાર આવે છે આને વર્મી કોમ્પોસ્ટ ખાતર કહેવાય કેવું ખાતર કહેવાય વર્મી કોમ્પોસ્ટ ખાતર એટલે બરાબર ધ્યાન આપજો વર્મી કોમ્પોસ્ટ ખાતર એક કુદરતી ખાતર છે અને એમાં મદદ કરતું જે જંતુ છે તે કયું છે તો અળસ્ય એટલે અળસિયાને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે બરાબર છે ઓકે આપણે આગળ ચર્ચા કરીએ તો આ છે કુદરતી ખાતર બનાવવાની પ્રક્રિયા છે તો કુદરતી ખાતર મેં તમને વાત કરી લીધી કે ખાડામાં બરાબર આ ખાડામાં શાકભાજી છે સરેલા શાકભાજી છે આ બધી વસ્તુ કચરો છે છાંડ છે આ બધું ભેગું આપણે કરીએ ત્યારબાદ તેનું વિઘટન થાય છે હજી એકવાર રિપીટ કરાવું કુદરતી ખાતર એટલે વિઘટન થાત વિઘટન થાય વિઘટન એટલે શું છૂટા પડવું એના કણો છૂટા પડે જો આ રીતે એનું વિઘટન થાય તો પહેલાં આવું સ્વરૂપ ત્યારબાદ એ ખાતરનું સ્વરૂપ ધારણ કરે છે આને કહેવાશે કુદરતી ખાતર ક્લિયર છો બરાબર છે ઓકે આગળ આપણે વધીએ તો આ જો એક પેટી બતાવી છે તે તમને દર્શાવ્યું છે એક બાજુ નકામ પદાર્થો જે તેનું વિઘટન થઈને આ એક ખાતર બની ગયું છે આ ખાતર કયું ખાતર છે તો કુદરતી ખાતર બરાબર છે ક્લિયર છો ઓકે ચાલો કુદરતી ખાતર આ આપણું છાણિયું ખાતર છે એ તો બધાને ખબર જ છે જે છાણ છે પ્રા પ્રાણીઓનું જેમ મળ એટલે કે છાણ બરાબર તેને પણ આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ હવે આ થઈ ગયું કૃત્રિમ ખાતર અત્યાર સુધી આપણે કુદરતી ખાતરની વાત કરીએ હવે કૃત્રિમ ખાતર કૃત્રિમ ખાતર આપણે જો આ દાણા જેવા આ બધા જોયા જ છે આપણે બધાએ બરાબર અને આપણે સ્કૂલમાં પણ ચર્ચા કરેલી હતી બરાબર સાતમા ધોરણમાં પણ ચર્ચા કરેલી તો આ જે કુદરતી ખાતર છે આ સોરી કૃત્રિમ ખાતર છે તે જોવામાં આ પ્રકારનું હોય છે અને આ ખાતરનું નામ છે એનપીકે ખાતર જો એનપીકે ખાતર હવે એન એટલે અમે આપણે ચર્ચા કરી જ છે ભાઈ એનનો એન એટલે શું તો નાઇટ્રોજન નાઇટ્રોજન બરાબર પી બરાબર પી એટલે ફોસ્ફરસ ફોસ્ફરસ અને કે કે એટલે શું તો પોટેશિયમ બરાબર પી એટલે ફોસ્ફરસ ને કે એટલે પોટેશિયમ યાદ રાખજો પી એટલે પોટેશિયમ નથી લખવાનું બરાબર છે હું તમને આ નામ પૂછીશ એનપીકેનું ઓકે એનપીકે ખાતર એન એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તો આપણી પુસ્તકમાં આપણા પુસ્તકમાં બીજા અન્ય પણ કૃત્રિમ ખાતર જે છે એના નામ આપેલા છે યુરિયા દાખલા તરીકે બીજું ખાતર કયું છે તો યુરિયા બરાબર છે આ બીજું બીજા ઘણા ખાતરો છે એ નામ તમારે લખવાના છે હું સવાલ આપીશ તેમાં તમારે લખવાનું છે ઓકે તો આ થઈ ગયા આપણે કૃત્રિમ ખાતર હવે આ એક મહત્ત્વની બાબત છે બરાબર સમજજો પ્લાન્ટ ફિક્સિંગ નાઇટ્રોજન નાઇટ્રોજન એટલે શું બરાબર ધ્યાન આપો જે છોડ છે છોડ છોડ છે એનું મૂળ આ જો મૂળ મૂળની અંદર બેક્ટેરિયા રહેલા છે બેક્ટેરિયા બરાબર છે ને ધોરણ સાતમાં આખું સમજાવેલું તમને બધાને અહીં લખ્યું છે અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છે અને આખી મેં તમને આ વિડિયો દ્વારા બતાવેલું રાઇઝોબિયમ બેક્ટેરિયા બરાબર છે તે સિમ્બી વનસ્પતિમાં સિમ્બી એટલે કહેવાય તો કઠોળ બરાબર ધ્યાન આપજો કઠોળ કઠોળના જે મૂળમાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા છે બેક્ટેરિયા એ શું કરે વાતાવરણનો જે નાઇટ્રોજન છે નાઇટ્રોજન એને જમીનમાં શોષે એટલે કે જમીનમાં વિસ્થાપન કરે જો સ્થાપના વિસ્થાપન વિસ્થાપન એટલે ફરીથી સ્થાપના કરવું બરાબર ધ્યાન આપજો બરાબર છે ઓકે આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ મૂળમાં રહેલા મૂળમાં ભેગા થાય છે અને ત્યાં ગાંઠ જેવી બનાવે છે ગાંઠ એને મૂળ ગંડિકાઓ કહેવામાં આવે છે બરાબર ધ્યાન આપજો ઓકે એટલે રાઇઝોબી બેક્ટેરિયા ક્યાં રહે છે સિમ્બિકૂળની વનસ્પતિની મૂળની મૂળ ગંડિકામાં જોવા આવે છે અને તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે આ પ્રક્રિયાને કહેવાય નાઇટ્રોજનની વિસ્થાપનની પ્રક્રિયા એટલે પરીક્ષામાં સવાલ પૂછાય નાઇટ્રોજનની વિસ્થાપનની પ્રક્રિયા કયા બેક્ટેરિયા કરે છે તો રાઇઝોબિન બેક્ટેરિયા કઈ રીતે કરે છે તો લખવાનું સિમ્બી કુળની વનસ્પતિની મૂળની મૂળ ગંડિગામાં તેઓ રહેલા છે અને તેઓ વાતાવરણ નાઇટ્રોજનને ખેંચે છે તેથી જમીનમાં તેનું સ્થાપન થાય છે બરાબર છે આ થઈ ગયું નાઇટ્રોજન ટૂંકમાં મિત્રો એટલું ધ્યાન આપજો કે જમીનને એટલે કે પાકને ઉગવા માટે નાઇટ્રોજન તત્વ પણ સૌથી મહત્ત્વનું છે પોટેશિયમ તત્વ પણ મહત્ત્વનું છે ફોસ્ફરસ તત્વ મેગ્નેશિયમ આ બધા તત્વો ખૂબ મહત્વના છે અને આ બધા તત્વો જો પાકને મળશે તો જ આપણે એ પાક ખાઈને એમાંથી પોષક તત્વો મેળવી શકીશું આપણે સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી બરાબર છે ઓકે બરાબર ધ્યાન આપજો આ બધી વસ્તુ હા ચાલો હવે જબરદસ્ત સૌથી મહત્ત્વનો સવાલ ખાતરનો તફાવત તફાવત આપણે વિડીયો લેક્ચરમાં ભણેલા અને અહીંયા પણ ભણીએ કૃત્રિમ ખાતર કુદરતી ખાતરનો તફાવત કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે બરાબર છે અકાર્બનિક કે જેનું વિઘટન થતું નથી જ્યારે આનું શું થાય છે કુતરી કુદરતી ખાતરનું વિઘટન થાય છે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતર તો આપણે ખેતરમાં પણ બનાવે ઘરે પણ બનાવી શકીએ છીએ બરાબર કૃત્રિમ ખાતર જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી મિત્રો આ સૌથી મોટી ખામી કૃત્રિમ ખાતરની સૌથી મોટી ખામી છે કે જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતરની સૌથી મોટી ખાસિયત છે કે જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે બરાબર છે ચાલો ચોથું કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો વનસ્પતિ માટે પોષક તત્વો જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ ભરપૂર માત્રામાં આ એક ફાયદો છે એટલે આપણે પેલી પ્રવૃત્તિ તમે જોઈએ તેમાંથી કૃત્રિમ ખાતર છોડ તો ફટાફટ ઉગી ગયો હતો બરાબર ને ઓકે ત્યાં પણ કુદરતી ખાતરમાં કૃત્રિમ ખાતરની તુલનામાં ઓછો હોય છે નથી હોતો એમ નથી હોય જ છે પણ ઓછો હોય છે બરાબર છે એટલે કુદરતી ખાતર તમારે વધારે નાખવું પડે એની સરખામણીમાં કૃત્રિમ ખાતર તમારે ઓછું નાખવું પડે બરાબર છે એટલે આ થઈ ગયું આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત પરીક્ષામાં આવશે આવશે ને આવશે જ બરાબર ધ્યાન આપજો આ વસ્તુ તો આ થઈ ગયું આપણું ત્રીજો સ્ટેપ જે ત્રીજું સોપાન બરાબર છે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરને નાખવું આપણે જમીનમાં નાખવાની ક્રિયા બરાબર છે તે આપણે પૂરી કરીએ આના પ્રશ્નો હું તમને હમણાં તમને આપું તે તમારા લેસનો મને પૂરા કરવાના છે ઓકે તો નેક્સ્ટ લેક્ચર આપણે ચોથું સ્થપન ભણીશું તે જોઈએ આપણે